હા, એક જણે મને પૂછ્યું હતું કે રાહુલ ગાંધીના આજે લગ્ન કેમ નથી થતા? કેટલાનો થયો? 44. અચ્છા, કુંડલી તમે કાઢીને રાખી લાગે. રાહુલ 44 નો થયો, 45 નો થયો કે 46 નો થયો? એકે પૂછ્યું હશે કે રાહુલ ના લગ્ન કેમ નથી થતા, તો એને કીધું કે ભાઈ એમાં સોનિયા ગાંધી કારણ છે, એની માં જ કારણ છે. અરે, કોઈ માં પોતાના દીકરાના લગ્ન અટકાવે કે લગ્ન કરાવે? અરે સિમ્પલ, જયારે જયારે ઇલેક્શન આવે ને ત્યારે સોનિયા ગાંધી નીકળી પડે રાયબરેલી થી લઈને બધે, રાહુલ ગાંધી કો બહુ મત દો, રાહુલ ગાંધી કો બહુ મત દો. હું સમજ્યા તમે? ઈ કેવા નીકળી કે બહુ મત દો, ઘણા બધા મત આપો. દુનિયાએ અર્થ એવો કર્યો, બહુ મત દો. હજી સુધી કોઈ બહુ મળતી જ નથી. પરણીને સાસરે ગયેલી છોકરી જયારે પૂજા કરવા જતી હતી ને સામેથી નણંદ આવી. નણંદે પૂછ્યું, બા કેમ છે? બા એટલે સાસુ. બા કેમ છે? બા તો બા છે. વાત થાય? બા તો બા છે. અને બીજા દિવસે એ શહેરની અંદર એની જ નાની બેન પણ પરણેલી હશે અને એ પણ સામેથી આવતી હતી. એણે પૂછ્યું, બા કેમ છે? બા તો બા છે. વાક્ય એનું એ જ છે, કોઈ ફરક નથી. ખાલી તોને આમ તેમ કરવાનું છે. પ્રેઝન્ટેશન ઇઝ અ મસ્ટ. તમારું પ્રેઝન્ટેશન કેવું છે યાદ રાખજો. ઘટના હંમેશા એકની એક હોય છે, અર્થઘટન જુદા જુદા. આન્સર એક જ આપવામાં આવ્યો, સરો નથી. અર્થઘટન ત્રણેય પોતપોતાની રીતે કરી લીધું. આ જોતા એમ થાય, એક ગુજરાતી, એક હિન્દી, એક સંસ્કૃત કે એક પ્રાકૃતની અંદર એક વાક્યના જો અર્થ ઘણા ચિકાર નીકળી શકતા હોય તો પરમાત્મા જયારે અર્ધમાગધી દેશના અર્ધમાગધી ભાષામાં જયારે દેશના આપતા હશે, પ્રભુ એક વાક્ય બોલે અને એના અર્થઘટન હજારો લાખો થઈ શકે. ભગવાનની વાણી એટલા માટે કીધી, ઇટ ઇઝ નોટ પ્રોબ્લેમ ફાઇન્ડર બટ ઇટ ઇઝ પ્રોબ્લેમ શૂટર. ભગવાનની વાણીથી ક્યારેય સમસ્યા ઉભી નથી થતી, ભગવાનની વાણીથી તમારી સમસ્યાના સમાધાન થાય છે. ખુદ તીર્થંકર પરમાત્મા જયારે સમૌસરણ પર બેસીને દેશના આપતા હોય અને સામે ગામે ગામના લોકો બેઠા હોય, ભગવાન દેશના આપવાની શરૂઆત કરે, સૌને પોતપોતાની ભાષામાં તો સમજાય પણ સૌના પોતપોતાના સંશય છે ને એને સમાધાન પણ મળતા જાય. પૂછવાની કોઈને જરૂર નહીં, ભગવાન આનું શું, ભગવાન તેનું શું, ભગવાન બોલતા જાય, સૌને એના ડાઉટ્સ ક્લિયર થતા જાય. હું આજે પણ ગેરંટી સાથે કહું, 4 મહિના સુધી તમે જો અમારા પ્રવચનો સાંભળો, 4 મહિનામાં તમારા જેટલા પણ પ્રોબ્લેમ હશે ને એનું સોલ્યુશન ગમે ત્યારે ગમે તે રીતે તમને મળી ગયા વગર ના રહે, ગેરંટી. પ્રભુની વાણીનો પ્રભાવ. પ્રોબ્લેમ એ છે કે આપણે ભગવાનની પૂજામાં જેટલી મજા આવે છે એટલી ભગવાનની વાણીમાં મજા નથી આવતી. ખુદ ગચ્છાધિપતિ ઘણી વાર કહે છે કે તમે કદાચ પરમાત્માની પૂજા આખી પાછી કરો ચાલે, પ્રભુની વાણીમાં ક્યારેય આગળ પાછળ નહીં કરો. 10 મિનિટ વેલા આવશો ચાલે, પૂજા 10 મિનિટ ઓછી કરશો એ ચાલે, પણ પ્રવચનમાં 10 મિનિટ લેટ આવો નથી ચાલતો. પ્રભુની વાણી છે પ્રોબ્લેમ શૂટર. અને તમને પૂછું, આપણી વાણી કે શૂટર? પ્રોબ્લેમ શૂટર નહીં, સામી વ્યક્તિને શૂટ કરી નાખે એવી નથી બોલતા આપણે. મર્મઘાતી વાક્યો ક્યારેક આપણા મોઢામાંથી નથી નીકળતા. એક ભાઈ, એના કોઈક સ્વજનની એટેક આવ્યો હશે, એને સાતા પૂછવા ગયો. ભાઈ સુરેન્દ્રનગર હશે, અમદાવાદની ગાડી પકડીને તે સુરેન્દ્રનગર પહોંચી ગયો. ત્યાં જઈને એને પોતાના સ્વજનની બાજુમાં બેઠો. કેમ કેમ છે? કેમ છે? ઠીક છે? એટેક આવ્યો? હા, એટેક આવ્યો. તરત જ પૂછ્યું, કેટલામાં આવ્યો? પ્રોબ્લેમ ફાઇન્ડર. બોલો કે ત્રીજો? તો કે હવે એક બાકી રહ્યો. હવે ના મરતો હોય તો મરી જાય કે ના મરી જાય? વી આર ઓલ પ્રોબ્લેમ ફાઇન્ડર. આપણે પ્રોબ્લેમ ન હોય ત્યાંથી ક્રિએટ કરનારા લોકો છીએ, પ્રોબ્લેમને શૂટ કરનારા નથી.
ભગવાનની સ્યાદવાદ મય વાણીમાં તાકાત છે, તમારા પ્રોબ્લેમોને ખતમ કરી નાખી. ન હોય ત્યાંથી આપણે ઉભા કરીએ.